जयपुर। एक તરફ શિક્ષણને વેગ આપવાની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ શાળાઓની હાલત અત્યંત દયનીય જોવા મળે છે। વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાની, તો છોટા ઉદેપુર જિલ્લામાં બાળકો ભણવા ઈચ્છી રહ્યા છે, પરંતુ શાળા જર્જરિત હોવાના કારણે તેમના અભ્યાસ મેળવવાના સપના પર પાણી ફરી વળ્યું છે। કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકારે દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી છે, પરંતુ કેટલાક છેવાડાના વિસ્તારના ગામડાની શાળાઓની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળે છે। રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કર્યું હોવાનો દાવો તો કરી રહી છે, પરંતુ આવી જર્જરિત શાળા સરકારના દાવાને પોકળ સાબિત કરે છે। આવી જ એક શાળા એટલે છોટા ઉદેપુર બોડેલી તાલુકાના કુંડી ઊંચા કલમ ગામની શાળા છે। આ ગામમાં 1000ની વસ્તી છે અને ધોરણ 1 થી 5ની શાળા આવેલી છે, જેમાં 15 બાળકો અભ્યાસ કરે છે, 2 શિક્ષકોનું મહેકમ છે। શાળાનો ઓરડો વર્ષ 1980માં બનાવવામાં આવ્યો હતો, હાલ આ ઓરડો જર્જરિત છે। ઉપરના પતરામાંથી ચોમાસામાં પાણી પડતું હોવાથી લાકડાની કેચી સડી જતા શિક્ષક દ્વારા લાકડાના 2 ટેકા ઊભા કરી સપોર્ટ આપવામાં આવ્યો છે। ઓરડા નીચે 15 નાના નાના બાળકો અભ્યાસ કરે છે। આ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, જેથી વાલીઓ પણ ચિંતિત છે અને પોતાનું બળાપું ઠાલવી રહ્યા છે। આજે સરકાર વિકાસના નામની વાત કરે છે, છેવાડાના ગામ સુધી વિકાસ જાય, તમે જીતો જાગતો ઉદાહરણ સરકારને આલીએ છે કે વર્ષોથી નિહાળ બનેલી આજે ટેકા મારીને નિહાળને ટકાઈ રાખીએ છે। આજે સેજ પર છોકરો કદાચ મસ્કરી કરે એમ તેમ કહીને ટેકો ખસક નહીં નિહાળ પડે તો એ કોની જવાબદારી? છોકરા મરી જાય કે છોકરાને વાગે શિક્ષકને વાગે કોની જવાબદારી? ઘણા બધા વાલીઓ તો નિહાળ જોઈને જ સ્કૂલ છોકરોને નહીં મોકલતા। તમારી સરકાર શ્રીથી વિનંતી છે કે તમારા પંચાયત હાલે ત્યાં કંઈક વિકાસ થાય। આજે અમે રજૂઆત કોને કરીએ? રજૂઆત કરવા કહી જઈએ સંકેડાજી કે બોલેલી છે, તમે સાહેબ તમે અંદર જે ફોટા પાડી લો ને જોઈ લો, અમે ખોટું બોલતા હોય તો તમે સાક્ષી છો અને સરકાર શ્રીમાં મોકલો, અમારી એ વિનંતી છે। આ બાબતે શાળાના આચાર્યને પૂછતા તેઓએ વર્ષ 2016થી આવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું। શાળાનો ઓરડો બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કર્યો છે, પરંતુ 5 વર્ષથી નવો ઓરડો મંજૂર કરાતો નથી। 2 વર્ષ સુધી કોરોના કાળમાં શાળા બંધ રહી, આ સમયે ઓરડાનું કામ થતું હોત તો બાળકોને નવા ઓરડામાં અભ્યાસ કરવા મળત, પરંતુ જિલ્લા અધિકારીઓ આ રજૂઆત સાંભળતા નથી। સાહેબ આ સ્કૂલ લગભગ 1980ની સાલમાં બનેલી છે અને લગભગ 2012-13થી આ સ્કૂલના મેં આ ટેકા મારેલા છે અને 2016ની સાલમાં મેં દરખાસ્ત કરી અને SDM સાહેબ એ વખતે નલવાય સાહેબ હતા, એ વખતે મેં તાલુકામાં રૂબરૂ એમને આપી હતી દરખાસ્ત અને જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને પણ અમે છોટાઉદેપુર એની દરખાસ્ત મોકલેલી છે। હવે બાળકોને બેસવું એટલે જીવના જોખમે બેસવા જેવી સ્થિતિ છે અને એમાં કંઈ થાય તો પહેલી જવાબદારી મુખ્ય શિક્ષક તરીકે મારી પહેલી જવાબદારી બને છે, તો મેં દરખાસ્ત પણ કરેલી છે, રજૂઆત પણ કરેલી છે, છતાં આજ દિન સુધી કોઈ એનો મગન ઓરડાનું કોઈ કામકાજ થયેલ નથી। સરકાર જો એકની એક હોય તો કેવી રીતે ચાલે તે સરકારને અને અધિકારીઓને ખ્યાલ છે, પરંતુ જો આજની 21મી સદીમાં પણ શાળા ટેકાથી કેવી રીતે ચાલે તે સમજવા સરકાર કે તેના બાબુઓ તૈયાર નથી, કારણ કે અનેક રજૂઆતો છતાં પણ આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી, ત્યારે બાળકો પર લટકતી તરવાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ન કરે નારાયણ પણ કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની તે સવાલ છે, તેથી સરકાર ત્વરિત ઓરડાનું સમારકામ કરાવે તે આવશ્યક બન્યું છે। કોરોના કાળ 19 મહિના સુધી ચાલ્યો અને પ્રાથમિક શાળાઓ 1 થી 5ની બંધ રાખવામાં આવી, 19 માસ બાદ શાળા ખોલી છે। આપણે ઓડેલી તાલુકાના કુંડી ઓછા કલમ ગામે છે, અહીંયા ધોરણ 1 થી 5ની શાળા છે। વિકસિત ગુજરાતની વાતો જ્યારે સરકાર કરતી હોય ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે શાળા છે એ શાળાને ટેકા મારીને ચલાવવામાં આવે છે। આ ગમે ત્યારે સ્કૂલ તૂટી પડે એવી સ્થિતિમાં છે, બાળકો અહીંયા આવે છે ભણવા માટે, શિક્ષક ભણાવવા માટે આવે છે, પરંતુ અહીંયાની સ્થિતિ એવી છે કે બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે। ગ્રામજનોને ચિંતા સતાવી રહી છે કે જે બાળકો છે તે જીવના જોખમે અહીંયા ભણે તો છે પરંતુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિ છે। બીજી મહત્ત્વની બાબત એ છે કે જે શિક્ષકો છે, શિક્ષકો કહે છે કે વારંવાર દરખાસ્ત કરી છે, 2016થી શાળા બનાવવાની માંગ કરી રહ્યા છે,
परंतु शिक्षक नी पण रजूआत तंत्र सांभळतुं नथी। विकसित गुजरात नी अंदर बाळको जीवना जोखमे टेका नीचे बेसीने अभ्यास करता होय एवी शाळाओ जल्दी बनावा माटे मांग करी रह्या छे ग्रामजनो, अने आ विस्तारनो विकास नथी थयो ते विकासनी पण वात करी रह्या छे लोको। ज्यारे अहींया 19 मार्च ज्यारे शाळा बंद हती त्यारे नवी शाळा बनी पण सकत, परंतु तंत्रनी बेदरकारी अहींया बहार आवी छे। रफीक दणीवाला, गुजरात न्यूज, छोटाउदेपुर।